નમસ્કાર એટ ધ રાઈટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપણે ત્યાં હાલ વાત કરીએ ગુજરાતમાં તો મિક્સ ઋતુનું રાજ છે. હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાઈ ગયું છે, ક્યાંક છૂટા છપાયા વરસાદની પણ આગાહી છે. આપણે હાલના જે વાતાવરણની વાત કરીએ તો દિવસે ગરમીનો અહેસાસ થાય છે તો રાત્રે ઠંડીનો સામાન્ય ચમકારો પણ અનુભવાય છે. આવામાં ઠંડી ક્યારે લેશે વિદાય તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. જોકે દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંતનું એમ કહેવું છે કે ઠંડીની વિદાયની પ્રોસેસ તો ચાલુ થઈ ગઈ છે, પરંતુ હજુ એક ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એવામાં એક મોટું સંકટ આવ્યું હોવાની ખબર છે. આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. તો કઈ તારીખથી આવશે આ મોટું સંકટ, ગુજરાત માટે કઈ છે મોટી આગાહી, આ અંગે અંબાલાલ પટેલનું શું કહેવું છે, વાત કરીએ ડિટેલમાં. તો રિપોર્ટ અનુસાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા એમ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટા છવાયા વરસાદ થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિમાં પણ વધારો થશે. 3-5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5-7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે તેવું તેમનું કહેવું છે તેવી ખબર સામે આવી છે. ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવન લોકોને ઠૂઠવશે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે તેમ દર્શક મિત્રો જાણવા મળી રહ્યું છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19-25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. ખબર અનુસાર આના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. જોકે આ મિશ્ર ઋતુ લોકોને બીમાર પણ પાડી રહી છે. લગભગ ગુજરાતના તો દરેક શહેરોમાં લોકો વાયરલ ઇન્ફેક્શન અને શરદીની તકલીફથી ઝઝૂમી રહ્યા છે. આપણે વાત કરીએ તો આ બધા વચ્ચે આગાહી એવી સામે આવી છે કે કોસ્ટ પર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જ્યાં પવનની ગતિ 15-20 પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તો કોસ્ટ ઉપરાંતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો અહીં પણ પવનની દિશા ઉત્તર પૂર્વની રહેશે. આ કારણે ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી એ વાત તો કહેવામાં આવી રહી છે. દર્શક મિત્રો, એવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. આ બેવડી ઋતુનો જે અનુભવ છે તે હજી થોડા દિવસ થશે તેવી માહિતી ખબરોમાં છે. આપણે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં આજથી મોટો પલટો પણ જોવા મળ્યો. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ફરીથી ધમરોળશે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 21-26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ કડકડતી ઠંડી નહીં હોય, સામાન્ય ઠંડી હશે. આમાં પણ મિક્સ મિશ્ર ઋતુ તો જોવા મળશે. જો રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે, જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં 1-2 ડિગ્રી વધુ રહેશે તેવી દર્શક મિત્રો માહિતી ખબરોમાં છે. તો 4 દિવસ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું હોવાની ખબર છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આના કારણે ઠંડીનો અનુભવ થશે. આપણે વાત કરીએ તો લઘુત્તમ તાપમાનનો જે પારો છે તે 14 ડિગ્રી આસપાસ રહી શકે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 3 દિવસથી આપણે ગરમીનો અનુભવ તો કરી જ રહ્યા છે, પરંતુ હવે ફરી લોકોને ઠંડી સહન કરવા માટેનો પણ વારો આવશે તેવું પણ કહેવાઈ રહ્યું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર દેશના ઉત્તર ભાગોમાં અસર જોવા મળશે, જેના કારણે પહાડ પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટનું એમ કહેવું છે કે એક પછી એક એમ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે, જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી અનુસાર શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી NCRના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. દરમિયાન આપને ત્યાં કેવો માહોલ છે, વરસાદી માહોલ આપ શું અનુભવી રહ્યા છો આ મિશ્ર ઋતુમાં, ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.